રાજકોટમાં ભારતીય યાદવ મહાસભા દ્વારા આવાર તત્વોએ જે અભદ્ર ટિપ્પણી કરી છે તેની સામે રાજકોટ શહેરમાં રોષ ભભૂક ઉઠ્યો છે દીપકભાઈ આમલિયા નામનું ફેસબુકમાં આઈડી ધરાવતા વ્યક્તિએ હિન્દુ સમાજને તથા હિન્દુ સમાજના દેવી દેવતાઓને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે હિન્દુ સમાજના દેવી દેવતાઓ ઉપર ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને સમસ્ત હિન્દુ સમાજના ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન બ્રહ્માજી તથા શ્રી હનુમાનજી તથા માદેવી મહાકાળીના નામ ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કરેલ છે તેથી હિન્દુ સમાજ અપમાન કર્યું છે તથા હિન્દુ સમાજની હિન્દુ સમાજનો અપમાન કર્યો છે જેથી ભારતીય યાદવ મહાસભા આહિર એકતા મંચ અખિલ ભારતીય યાદવ મહાસભા કૃષ્ણ યુવા સંગઠન તેમજ અન્ય હિન્દુ સંગઠનોના આગેવાનોએ

એક દીપક આંબલિયા નામનો વ્યક્તિ સોશિયલ મીડિયામાં જે દે હિન્દુ દેવી દેવતાઓને અભદ્ર ભાષામાં અને ઉપયોગ કરીને હિન્દુ દેવી દેવતાઓની અને હિન્દુ સમાજની લાગણીને દુભાણી તે માટે કલેક્ટર સાહેબને અને માન્ય કમિશનર સાહેબને આવેદન આપી છે અને કમિશનર સાહેબને એટલી નમ્ર વિનંતી કરી છે કે સાહેબ તાત્કાલિકના ધોરણે અને પકડી પાડો અને આવા વ્યક્તિઓને સજા આપો આથી આવતા સમયની અંદર કોઈપણ યુવાન કે કોઈપણ વ્યક્તિ હિન્દુ દેવી દેવતાઓ ઉપર આવા અભદ્ર વાત કરે વિક્રમભાઈ ખાસ કરીને આજે એક આવેદન પત્ર અને એક એફઆરઆઈ દેવાનું રીઝન છે કે ખાસ કરીને ઘણા છેલ્લા ત્રણ ચાર દિવસ પહેલા એક અમદાવાદનો કોઈ પર્સન છે દીપક આંબલિયા નામનો હવે પર્સને ફેસબુકમાં અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલી છે કે જેમ કે હનુમાનજી મહારાજ છે પ્લસ આપણા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન માતાજી વિરુદ્ધ અભદ્ર ભાષામાં ટિપ્પણી કરેલ છે તો ખાસ કરીને આવી ભૂતકાળમાં બી આવી ઘટનાઓ બની છે પણ આવા આવેદનપત્ર દીધેલા છે પણ કોઈ એક્શન નથી લેવામાં આવ્યા તો આજ ખાસ કરીને સમગ્ર હિન્દુ હિન્દુ જે લોકોની લાગણી દુભાઈ છે તો ખાસ કરીને બધા આહીર સમાજ પ્લસ હિન્દુ ભાઈઓ સાથે મળી અને એક કમિશનર સાહેબને એક આવેદનપત્ર દઈએ છીએ કે ખાસ કરીને આવા ભવિષ્ય માં આવા કોઈ તત્વો આવી ટિપ્પણી ના કરે ને આવી આપણા હિન્દુ જે હિન્દુ રાષ્ટ્રમાં આપણા હિન્દુ દેવ દેવી દેવતા વિરુદ્ધ આવી અભદ્ર ભાષામાં જો ટિપ્પણી કરે તો એ સહી ન લેવાય અને ખાસ કરીને બધાની લાગણી દુભાય છે ખાસ કરીને તો એક નમ્ર અપીલ કરીએ છીએ આવેદનપત્ર અત્યારે કમિશનર સાહેબને આપીએ છીએ અને આના પછી મેં કલેક્ટર સરને આપણે જઈએ છીએ કે ખાસ કરીને આના વિરુદ્ધ એક સખતમાં સખત પગલાં લેવાય જેથી કોઈ પણ એવું પર્સન વિચારે બી નહીં કે ભવિષ્યમાં આવી કોઈ ટિપ્પણી કરે મેરામ સોલંકી સાથે આકાશ પાટિલ કેટીબી ન્યૂઝ ગુજરાતી રાજકોટ